નમસ્કાર દર્શક મિત્રો દિલોક સતા શોમાં આપનું સ્વાગત છે આપણા દેશના કેટલાય લોકો વિદેશ જવાના સપના જોતા હોય છે જેમાં કેટલાક કિસ્સાઓમાં તો એવું બનતું હોય છે કે લોકોને આ જ વિદેશના સપના ભારે પડી જતા હોય છે અને ફક્ત એવું નથી કે વિદેશ પહોંચી જાવ એટલે કે બધું બરાબર થઈ જાય પરંતુ ત્યાં પણ કેટલાય જોખમો હોય છે ત્યારે હવે વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે કારણ કે રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે આફ્રિકા ખંડના મોઝામ્બિક દેશમાં ગુજરાતી વેપારીનું અપહરણ થયું છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જેમાં વેપારી કર્મચારીઓ સાથે કરી રહ્યા હતા ત્યારે આવીને વેપારીને બંદૂકની અણીય ઉઠાવી ગયા હતા અને અપહરણકારોએ હજુ સુધી પરિવારનો પણ કોઈ જ સંપર્ક કર્યો નથી અને ત્યાંના ભારતીય સમુદાયમાં ચિંતા અને ભયનો માહોલ વ્યાપ્યો છે તો ચાલો તમને આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી આપી દઈએ તો મીડિયા એવા અનુસાર જાણવા મળી રહ્યું છે કે ગત બાર ફેબ્રુઆરી બે હજાર ખંડના મોઝબી દેશ ખાતે ચાર પેઢી ઉપરાંતની સફળ તરીકે નામના ધરાવતા ભરત એટલે ચાવડાનું ત્યાંના માફિયા ગ્રુપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને આ સઘળી ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે જેમાં ભરતભાઈ કેબી બોટલ સ્ટોર ખાતે કર્મચારીઓ સાથે વ્યવસાયિક વાતચીત કરી રહ્યા હતા અને તે સમયે ચાર જેટલા અપહરણકારોએ પિસ્તોલ સાથે ઘુસ્યા હતા અને ભરતભાઈ તરફ પિસ્તોલ તાકીને તેમનું અપહરણ કરીને સરકારમાં મદદની રજૂઆત કરી છે એ સાથે જ મીડિયા અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ ઘટના અંગે ભાવેશ સુતરિયાએ મીડિયાને ને જણાવ્યું કે ભારતીય સમુદાયના નાગરિકો ચાર થી પાંચ પેઢીથી આફ્રિકામાં સ્થાયી થયેલા છે અને મોઝમ્બિક દેશના વિકાસમાં ભારતીય સમુદાયનો મહત્તમ ફાળો છે છેલ્લા દસ વર્ષથી ત્યાંના માફિયાઓ ભારતીય સમુદાયના સફળ ઉદ્યોગકારો અને વ્યવસાયકારોનું અપહરણ કરીને મોટી રકમ ખંડણી વસૂલ કરી રહ્યા છે અને ઘણા ભારતીય વ્યવસાયિકો સાથે આ પ્રકારની ઘટનાઓ પણ ઘટી ચૂકી છે જેમાં ત્રણેક દિવસમાં અપહરણકારો ખંડણીની માંગણી કરતા હોય અને જે બાદમાં માંગણી પૂરી થતા જે તે વ્યવસાયિકને છોડી મૂકતા હોય છે પરંતુ ભરતભાઈને ગત બારમી તારીખથી અપહરણ કર્યા બાદ આજ દિન સુધી સપ્તાહ ઉપરાંતનો સમય વીતવા છતાં પણ તેમના પરિવારનો અપહરણકારો દ્વારા કોઈ જ સંપર્ક કરવામાં આવ્યો નથી

અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાના રાજદ્વારી સંબંધોને યોગ્ય ઉપયોગ કરીને આફ્રિકા ખંડમાં વસતા તમામ ભારતીયોને સુરક્ષિતને ને કરાવે તે માટે જરૂરી બન્યું છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ